સદગુરુ જ્ઞાન આપે નહીં, જ્ઞાન ઓલરેડી છે અંદર. લાકડામાં અગ્નિ હોય કે ન હોય, લાકડું હોય એમાં અગ્નિ હોય, સુતેલી અગ્નિ હોય, દેખાય નહીં. લાકડાને પકડીએ તો દાજીએ નહીં, કાપો આડું કાપો ઊભું કાપો, અગ્નિ દેખાય નહીં. બાકી અગ્નિ છે લાકડામાં, સુતેલો અગ્નિ. બહારનો અગ્નિ તમે લાકડાને અડાડો અને લાકડાનો અંદરનો અગ્નિ જ્યારે જાગૃત થાય, લાકડાનો અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય અને પછી બહારનો અગ્નિ દૂર લઈ લો ને, તો એ લાકડાનો અગ્નિ બળતો રહે. સદગુરુની આવી ક્રિયા છે. કોઈ જાગૃત સદગુરુ, અંદર દીવો છે પણ માયાનો કચરો છે. સદગુરુનું કાર્ય કચરો હટાવવાનું છે, જ્ઞાન આપવાનું નહીં. જ્ઞાન તો અંદર છે જ, પણ બહુ ઝાંખો દીવો છે. કારણ કે અજ્ઞાનનું આવરણ, માયાનું આવરણ, મલ વિક્ષેપનું આવરણ કચરો માથે છે, ઢંકાઈ ગયેલો દીવો છે. એટલે ગુરુ એ કચરો હટાવી દે અને અંદરના જ્ઞાન દીપકને જરાક વધારે પ્રજ્વલિત કરવામાં જે નિમિત્ત બને એનું નામ સદગુરુ છે.